સો ગુડ મોર્નિંગ અને આજે છે સિત્યાવીસ ઓક્ટોબર સવારના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વોશન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા અમુક આઈમ્બી સવાલો જો તમને આ સવાલોનો જવાબ ખૂબ જ ડિટેલમાં જોતા હોય તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડિયો જોઈ શકો છો જ્યાં મેં આ પ્રશ્નોના જવાબને ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે અને આ છે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્વના પ્રશ્નો જેના જવાબ હું વિડીયોના લાસ્ટમાં જણાવીશ સો આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ સો આજનો પ્રથમ પ્રશ્ન છે ટાઇટલમાં જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ કોણ બન્યા છે સો તમને જાણશે કે હાલમાં જ જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું છે સો ત્યાં હવે ઉપરાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે સો પ્રથમ ઉપરાજ્યપાલની નિમણૂક કરી નાખવામાં આવી છે અને તે છે ગિરીશચંદ્ર મુર્મુ જો અહીં તમે જોઈ રહ્યા છો ગિરિશંદ્ર મુર્મુને સો તેઓ ઓગણીસો ને પિંચ્યાસીની બેનના આઈ ઓફિસર છે ગુજરાત કેન્ડરના અને આમની પહેલાં કોણ હતું આમની પહેલાં હતું સત્યપાલ મલિક હતા સો જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું છે સો ત્યાં હવે જેના ઉપરાજ્યપાલ આવશે અને ગવર્નર નીકળી જશે અને ત્યાંના ગવર્નર ત્યાંના ગવર્નર કોણ સત્યપાલ મલિક હવે ગોવાના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને તમને ખ્યાલ જ હશે કે જમ્મુ કાશ્મીરમાંથી બે પ્રદેશ બે કેન્દ્ર પ્રદેશ બહાર પાડવામાં આવ્યા છે એક છે જમ્મુ કાશ્મીર અને બીજું છે લદ્દાખ સો જમ્મુ કાશ્મીરની તો આપણે વાત કરી કે ગિરીશચંદ્ર મુર્મુને બનાવવામાં આવ્યા છે જે તમે જોઈ રહ્યા છો પરંતુ લદ્દાખના તો લદ્દાખના પ્રથમ તેના પણ પ્રથમ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે કોણ છે રાધા રાધાકૃષ્ણ માથોડ જે તમે અહીં જોઈ રહ્યા છો તે સો આ બંને જમ્મુ અને લદ્દાખના બંનેના મેં અહીં તમને રાજ્યપાલ જણાવી દીધા છે સો તે બહુ તમારે યાદ રાખવાનું છે તે ઉપરાંત હાલમાં જ્યારે આવશે હમણાં એકત્રીસ ઓક્ટોમ્બર ત્યારથી જમ્મુ કાશ્મીર ને લદાખે બંને અસ્તિત્વમાં આવશે ત્યારે ભારતના બધા જ નિયમો બધા બંધારણ ત્યાંથી લાગુ પડવામાં આવશે તમારે યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ કેરોસીન મુક્ત બન્યો છે સો આપણા ગુજરાતનો પાટનગર ગાંધીનગર એ ગુજરાતનો એવો જિલ્લો છે જે સૌપ્રથમ પ્રથમ કેરોસીનથી મુક્ત બન્યો હોય છે અને આની જાહેરાત એ આપણા ગૃહ મંત્રી અમિત શાહે કરેલી મિત્રો છે તે ઉપરાંત એક હજાર મહિલા લાભાર્થીઓને રાંધણ ગેસના જોડાણ પણ આપ્યા છે તે ઉપરાંત અંદાજે છ કરોડ રૂપિયાના ખર્ચે ઓ દ્વારા સેવન્ટી ફાઇવ હજાર લાભાર્થીઓને જોડાણ પર જોડાણ પર આપવામાં આવ્યા છે ગેસના સો તે વાત તમારે યાદ રાખવાની છે સો ગાંધીનગરની વાત આવી છે તો ગાંધીનગરમાંથી વારંવાર પૂછાય છે કે તેના જિલ્લા વિશે પૂછે છે કે આ જિલ્લો ક્યાં આવેલો છે સો તે તમારે ચારે ચાર જિલ્લા યાદ રાખવાના છે સો ફસ્ટ તો ગાંધીનગર તો ખબર જ ત્યારબાદ દહેગામ માણસ અને કલોલ આવે છે તે વાત તમારે યાદ રાખવી ત્યારબાદ નેક્સ્ટ ખુશી જોઈએ તાજેતરમાં વન ટચ એટીવીએમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સો વન ટાઈમ વન ટચ એટીવીએમ એ ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલું છે સો એવીટીએમનું પૂરું નામ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન થાય છે અને આમાં ટિકિટ લેવા માટે જે લાંબી લાઈન ઊભા રહે છે તે માટે આ મશીનની મદદ થશે અને શરૂઆત કરવામાં આવી છે સો આ સેન્ટ્રલ રેલવે દ્વારા શરૂ કરવામાં મિત્રો આવી છે સો રેલવેની વાત આવી તો આપણે વાત કરી લઈએ તો કે રેલવેના રેલવેના મંત્રી અત્યારે હાલમાં કરન્ટલી રેલવે મંત્રી કોણ છે તો પિયુષ ગોયલ છે તે તમને ખ્યાલ જ છે આપણે ચર્ચા વારંવાર હું ચર્ચા કરીએ છીએ ત્યારબાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી જોન મેથાઈ તે બાબત તમારી યાત્રા કોણ છે તે પણ આપણે હાલમાં ચર્ચા કરી ગયા છે કે ભારતની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન શરૂ કરવામાં આવી છે શું નામ છે તેનું તેજસ એક્સપ્રેસ અને તે કોના દ્વારા સંચાલિત છે તો આઈઆરસીટી સી દ્વારા સંચાલિત છે તેના દ્વારા સંપૂર્ણ રીતે પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં આવે છે અને તે કોન ક્યાંથી ક્યાં તો દિલ્હીથી લખનઉ એટલે કે યુપી દિલ્હીથી યુપી તમારે યાદ રાખવાનું છે દિલ્હીથી લખનઉ વચ્ચે શરૂ કરવામાં આવી છે લખનઉ એ યુપીની રાજધાની છે સો ત્યારબાદ જોઈએ તો વંદે હમણાં તાજેતરમાં બીજી વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી દિલ્હીથી કટારા વચ્ચે કટારાએ ક્યાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના તો દિલ્હીથી કટારા વચ્ચે બીજી ભારતની વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે તેઓ તમારે યાદ છે અને વંદે ભાર વંદે ભારત એક્સપ્રેસે સૌથી હાઈ સ્પીડવાળી ભારતની ટ્રેન છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો બીજી ટ્રેન એ દિલ્હીથી કટારા વચ્ચે શરૂ થઈ જાય પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં તો પ્રથમ ટ્રે પ્રથમ ટ્રેને એ દિલ્હીથી વારાણસી શરૂ કરવામાં આવી છે તે બાદ તમારે યાદ રાખવાનું છે સો એટલી બહુ તમારે યાદ રાખવાની છે આટલા આ પ્રશ્નમાંથી સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સો તાજેતરમાં એ એઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે એટલે કે ચેરમેન તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી છે સો અરવિંદ સિંહની નિમણૂક કરવામાં આવી છે અધ્યક્ષ તરીકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જોતા જે તમે જોઈ રહ્યા છો જો તેઓ આઈએસ ઓફિસર છે અધિકારી છે અને તેમને હાલમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નવા નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે સો બીજી આપણે ચર્ચા કરીએ આપણે હાલમાં જોઈ ગયા તો પંકજ કુમાર જે યુઆઈડીઆઈના નવા સી ઑ બનાવવામાં આવ્યા છે તમને ખ્યાલ જ હશે આપણે કા કાલના જ વિડીયોમાં ચર્ચા કરી ગયા છે યુ યુઆઈડીઆઈ એટલે કે જે પેલો આધાર કાર્ડને આવે છે ને તે તે જ અને બીજા આપણે ચર્ચા કરીએ કાલમાં કે આઈબીપીએસ ના નવા ડાયરેક્ટર બન્યા છે કોણ બ્રિજરાજ શર્મા તો તે બાબત તમારે યાદ રાખવાની છે સો એ આવીને ડિટેલ જોઈ લે તો હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે અને ફાઉન્ડેશન છે એક એપ્રિલ ઓગણીસો ને પંચાણું તે બહુ યાદ રાખવાની છે ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યની સ્કૂલ વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે વર્લ્ડ રેકોર્ડ વધ્યો છે સો આન્સર છે યુપી યુપીની લખનઉ ખાતે આવેલી મોને સિટી સિટી મોન્ટેસરી સ્કૂલ જે જેને વિશ્વ વિશ્વ સૌથી મોટી શાળા બનાવવાને બદલે બદલ ગ્ઞ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે જેની પાસે સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે તેથી તેના વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો છે સો સિટી મોનેસ્ટરી સ્કૂલ એટલે કે ટૂંક આપણે કહી શકીએ કે એએસએમએસ બે હજાર ઓગણીસ વીસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું સૌથી મોટી સંખ્યા હોવાથી આ વૈશ્વિક એવોર્ડ જીત્યો છે અત્યારે સીએમએસ એટલે કે આ જ સિટી મોનેસ્ટરી સ્કૂલ સૌથી અઢાર શાખા છે બધા શહેરોમાં મળીને અને બધા બધી શાખાઓ ભેગી થઈને ટોટલ કેટલા થાય છે છપ્પન હજાર વિદ્યાર્થીઓ તેના થાય છે જે સૌથી વધુ છે તેથી તેને ગિરીશ બુક રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે સો સિટી મોન્ટેસરી સ્કૂલ વિશે આપણે જોઈએ તો તે સ્વ શૈક્ષણિક ઇંગ્લિશ માધ્યમ ખાનગી શાળા છે અને તે ધોરણ બાર સુધી ચલાવવામાં આવે છે અને ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે કે ટૂંકમાં કહીએ તો સિસ્કો અને કેમ્બ્રિજ એસેસમેન્ટ આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન જેને ટૂંકમાં કહી દઉં ઈગીગી માટે કાઉન્સેલિંગ સાથે જોડાયેલ પણ છે તે બાબત તમારે યાદ રાખવાની છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ન્યૂઝ ફટાફટ સો તાજેતરમાં જાહેર થયેલ એસ ઓફર ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત કેટલામાં નંબરે રહ્યું છે સો ભારત એ છઠમા નંબરે મિત્રો રહ્યું છે તે બધું તમારે યાદ રાખવાની છે તે આની પહેલાંના વર્ષ જોઈએ આપણે બીજા અઢાર અઢાર ઓગણી તો ત્યાં તેઓ સીતુ નંબર પર રહ્યા હતા તેથી આ વખતે તેઓ થોડીક આગળ આવી ગયા છે તો ત્રેસઠમાં નંબરે રહેલા છે તે બહુ તમારે યાદ રાખવાની છે અને હા મિત્રો આ એસ ઓફ ડુઇંગ બિઝનેસ એ કોના દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવે છે સો તે આવે છે વર્લ્ડ બેંક દ્વારા તે બહુ તમારે યાદ રાખવાની છે અને આમાં કુલ કેટલા દેશો હતા તો ને નેવું દિવસ એકસોને નેવું દેશો હતા તેમાંથી આપણું ભારત એ ત્રેસાઠમાં નંબરે રહ્યું છે એકસો નેવુંમાંથી ત્રેસાઠમાં નંબરે અને ફર્સ્ટ નંબરમાં જોઈએ તો ન્યૂઝીલેન્ડ એ ફર્સ્ટ નંબર ઉપર છે ન્યૂઝીલેન્ડ અને લાસ્ટમાં જોઈએ તો સોમલિયા એ લાસ્ટ નંબર ઉપર છે આ તો એસ ઓફ ધ ડુઇંગ બિઝનેસ એ કયા કન્ટ્રીમાં સૌથી એમ સહેલું છે બિઝનેસ કરવું તેની ઉપરથી આ લીસ્ટ તેની લિસ્ટ છે સો ફર્સ્ટ નંબર ન્યૂઝીલેન્ડ છે અને આપણું ઇન્ડિયા યાદ રાખવું તમારે આપણું ત્રેસાઠમાં નંબરે છે એકસો નેવું કન્ટ્રી માનું એક ઓકે સો ત્યારબાદ છે તાજેતરમાં આઈ ટી બીપીએ પોતાનો કેટલામાં સ્થાપના દિવસ મનાવ્યો છે સો પ્રથમ તો આઈટીપી એટલે કે ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ તે બધું તમારે યાદ રાખવી શો તેઓએ આઈટી બીપીએ પોતાનો સ્થાપના દિવસ અઠ્ઠાવનનું સ્થાપના દિવસ મનાવ્યો છે હાલમાં જ હમણાં જ સો તે બધું તમારે યાદ રાખવાની છે અને તે સ્થાપના ક્યારે હતી ચોવીસ ઓક્ટોમ્બર એટલે ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસોને ઓગણીસોને બાસાઠ એવો તમારે યાદ રાખવાની છે હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીમાં અને સો બીજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજતરમાં ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર ઓગણીસની યજમાની કોણ કરશે સો ગ્લોબલ બાયો ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર ઓગણીસની યજમાની એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે અને તેનું ઉદ્ઘાટન જોવે તો એનું ઉદઘાટન કરશે આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં ફિચ રીટિંગના રિપોર્ટ મુજબ ભારતનો જીડીપી વૃદ્ધ કેટલો રહેવા રહેવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે તો ફિચ રીટિંગના રિપોર્ટ મુજબ આ રિપોર્ટ એ બે હજાર ઓગણીસ વીસનો રાખવા છે તે તમારી યાદ આપવાની છે બે હજાર ઓગણીસ વીસ તો પાંચ પોઈન્ટ પાંચ રાખવામાં આવ્યો છે અને તેઓએ બે હજાર બે હજાર વીસ એકવીસનો પણ રાખેલો છે તેનો કેટલો રાખેલો છે તો તે પણ તમે યાદ રાખવું છ પોઈન્ટ બે અત્યારે હાલમાં આ ઇમ્પોર્ટન્ટ છે પાંચ પોઈન્ટ પાંચ બે હજાર ઓગણીસ વીસનો તે તમારે યાદ રાખવાની છે સો આ છે અગાઉનો પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો સો તેની આપણે ચર્ચા કરી લઈએ સો પ્રથમ પ્રશ્ન છે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવા કરવાની બંધારણીય જવાબદારી કોની છે સો લોકસભામાં અંદાજપત્ર જે પેલું અંદાજપત્ર આવે છે તે રજૂ કરવાની બંધ બંધારણીય જવાબદારી એ આપણા રાષ્ટ્રપતિની હોય છે તે બાબત તમારે યાદ રાખવી હાલના રાષ્ટ્રપતિ આપણા કોણ છે રામનાથ ગોવિંદ છે તે તમારે યાદ રાખવાની છે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલ પોતાનું સ્પેસ શટલ સ્પેસ શટલ ક્યાં કયા સ્પેસ સેન્ટરથી કરે છે સેન્ટરથી ઉડાણ ભરે છે તો આવશે કેનેડી શું છે કેનન ડી તે બહુ તમારે યાદ આવે છે ત્યારબાદ છે રાજ્યપાલ પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય છે મિત્રો સો તે હોય છે પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછી હોવી જ જોઈએ અને જો એમ આવે કે સીએમ ચીફ મિનિસ્ટરની વાત આવે તો આવે છે પચીસ વરસ પચીસ વર્ષ ઓછામાં ઓછી સીએમ માટે અને રાષ્ટ્રપતિ બનવા માટે પાંત્રીસ વરસ જોઈએ તે બહુ તમારે યાદ આવે છે ત્યારબાદ છે અશ્મિઓની ઉંમરનો અંદાજો કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે તે તમને ખ્યાલ જ હશે તમે ઐતિહાસ વાંચ્યો હશે તેમાં આવે જ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા અસ્મિઓની ઉંમરનો અંદાજો મેળવવામાં આવે છે ત્યાર પછી આણંદ ખાતે અમૂલ ડેરી સ્થાપના સ્થાપનાનું નામ શું છે કોને સ્થાપી હતી તો ખ્યાલ હશે તમને ત્રિભુવનદાસ પટેલ દ્વારા સ્થાપવામાં આવી હતી અને આ મિત્રો તે પણ પૂછી શકે છે કે અમૂલ અમૂલનું ફૂલ ફોર્મ શું થાય છે તો તે પણ તમારે યાદ રાખવું એ ફોર આણંદ એમ મિલ્ક યુનિયન લિમિટેડ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ થાય છે તે બધું તમારે યાદ રાખવાની છે સો આ છે ગઈકાલના કારણો સાથે પૂછેલા એમ સવાલો સો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વર્લ્ડ પોલિયો ડે ક્યારે મનાવવામાં આવ્યો છે સો ચોવીસ સપ્ટેમ્બર ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે તેવો તમારે યાદ રાખવાની છે આપણે કાલે ચર્ચા કરી ગયા ત્યાર પાછી તાજેતરમાં અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બન્યા છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીકળે છે કોણ છે આશિષ ભાટિયા તે બધા તમારે યાદ રાખવાની છે સો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરશો સો હેવ એ નાઇસ ડે